અરે યાર કેન્ડો, તું મોબાઈલ મચે મચે કરી દે. મોબાઈલ મચે વાળો અમારી જોડે બેસવા આવ્યો છે, અહીં બેસને અમારી સાથે વાતો કરવા. એકચ્યુઅલી મારે એક શૂટ કરવાનું છે, તો હું એની માટે લોકેશન શોધું છું. સારી એવી જગ્યા મળી જાય તો બેસી. આપણે બહુ બધી જગ્યા અમદાવાદની અંદર, જેમ કે આપણે યાર આપણા રિવર ફ્રન્ટ છે, પછી એસડીઆઈ પર રાજપથ ક્લબ છે, બહુ બધી છે, લો ગાર્ડન છે. પણ મારે છે ને એક હેરિટેજ લુક વાળી હોય ને એવી લોકેશન જોઈએ છે, કે જે એકદમ આમ લાગવું જોઈએ કે શૂટિંગ અહીંયા થયું તો વ્યવસ્થિત છે. તો તું એક કામ કર, એક જગ્યા સરસ છે શૂટ કરવા માટે. આ જગ્યા અમદાવાદથી 35 કિલોમીટર દૂર ગાંધીનગર નજીક આવેલા અંબાપુર ગામે આ વાવ આવેલી છે. આ વાવ 15 સદીની ઇલિકા ભાતવાળી કલાત્મક વાવ છે. આ વાવ 5 માળની છે. આ વાવ રૂડાબાઈ વાઘેલાએ રણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. વાવ 50 ફૂટ કરતા પણ ઊંડી છે. આ વાવમાં દરેક ચોકે કોતરણીઓ વાળા સ્તંભો આવેલા છે અને એ વાવની શોભા વધારે છે. આ વાવમાં ગવાક્ષ ઉપર ઇલિકાથી ભાત તથા મોટા કમળોની અદભુત કોતરણી, સર્પાકાર પગથિયા તથા 60 થી વધુ સ્તંભો છે, જે જોઈને આવનારા લોકોનું દિલ જીતી લે છે. વાવમાં દરેક ચોકે કોતરણીઓ આવેલી છે. વાવનું બાંધકામ આમ તો પાણીનો સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવતો હોય છે, પણ કેટલીક જગ્યાઓ પર આ બાંધકામ વખતે તેનું મહત્વપૂર્ણ સ્થાપત્ય બની રહે તે રીતે કરવામાં આવતું હોય છે. આ વાવની પાસે એક અંબાજી માતાનું મંદિર પણ આવેલું છે. આ મંદિર લલ્લુરામજીને ગામના લોકોના સહકારથી 1929માં બાંધવામાં આવ્યું હતું. 1930ના વૈશાખ સુદ ત્રીજના દિવસે માતાજીની મૂર્તિ લાવ્યા અને અખંડ જ્યોતિ સ્વરૂપે જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. અહીં કાળી 14ના રોજ માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વાવ ગામની વચ્ચે બહુ શાંતિ વાળી જગ્યાએ આવેલી છે. કેવું લાગ્યું લોકેશન? એકદમ પરફેક્ટ, મસ્ત લાગ્યું. એકદમ હેરિટેજ લુક છે, આજુબાજુ એટમોસ્ફિયર બી ગામડા જેવું છે. મજા આવશે શૂટિંગની, જઈએ એક વખત.